ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી ફ્રેન્ડ્સ આજે આપણે કેટલું હેલ્ધી ડ્રિંક બનાવવા જઈ રહ્યા છે કે જે ઘરના નાના મોટા બાળકો તમે બધાને કોઈ પણ જાતના ટેન્શન વગર આપી શકો અને જો તમે એક ટેબલ સ્પૂન રોજે લોને તો તમે એનર્જેટિક ફીલ કરો તમારામાં ક્યારેય કેલ્શિયમની ડેફિશિયન્સી નહીં થાય તો એના માટે મેં બધા નટ્સ લીધા છે અખરોટ કાજુ પિસ્તા પમકીન સીડ્સ મેલન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ એ સિવાય મેં કેસર લીધું છે ઇલાયચી લીધું છે ને આ રેસીપીનું જેને જાન કહી શકાય એ છે મખાના તમને તો ખબર છે ને કે મખાના હાઈ પ્રોટીન છે એન્ટી એજિંગ પ્રોપર્ટીઝ છે એનામાં હાઈ ફાઈબર છે અને જે ડાયાબિટીક પેશન્ટ માટે તમે કહો તો આશીર્વાદ સમાન છે કારણ કે એમાં ગુડ ફેટ છે એમાં મેગ્નેશિયમ પોટેશિયમ એટલી બધી એની પ્રોપર્ટીસ છે જેને ફૂડ તમે કહી શકો અને જે તમને ડિપ્રેશન કે એન્ઝાયટીમાં પણ બહુ જ કામ લાગે એટલા સરસ મખાના છે તો આજે એમાંથી આપણે આ રેસીપી બનાવવાના છે તો એના માટે બધા જ તમારે જે નટ્સ છે એને એક એક મિનિટ શેકી લેવાના છે મખાન અને સ્લો ફ્લેમ ઉપર થોડીક વધારે વાળ શેકવાના છે પછી ગેસ બંધ કરી એ પેનમાં આ કેસર મૂકી દેવાનું એટલે કેસર એની જાતે શેકાઈ જશે અને ઇલાયચી પાવડર પહેલાં તમારે મખાનાને ગ્રાઇન્ડ કરી અને ચાળવાના છે આ કેસરવાળું નહીં આગળનું બસ અને એ પછી જેટલા પણ નટ્સ છે ને એને તમારે ગ્રાઇન્ડ કરવાના છે પણ નટ્સને ચાળવાની જરૂર નથી બસ નટ્સ તમારે કોર્સલી ગ્રાઇન્ડ અથવા તો ફાઇન પાવડર કરી અને તમારે એ મિક્સરમાં ઉમેરી દેવાનું છે ફ્રેન્ડ્સ આ પાવડર તમે જો દિવસમાં એક ટેબલ સ્પૂન તમે લેશો ને તો જે એજેડ પીપલ છે ને એને કેલ્શિયમની ડેફિશિયન્સી નહીં થાય બહુ જ સરસ બને છે અને આ લગભગ તમારે એટલો બનાવવાનો કે બે ત્રણ મહિના ચાલે પછી એના પછી વધારે અને જોઈએ એટલો બહાર રાખવાનો બાકીનો તમારે ફ્રીજમાં મૂકી રાખવાનો એટલે એની ફ્રેશનેસ રહે બસ આ રીતે બધું ગ્રાઇન્ડ કરી અને મિક્સ કરી દેવાનું ચલો હવે આપણે એમાંથી દૂધ પણ બનાવીએ હવે મેં એક ટેબલ સ્પૂન જેટલો પાવડર લીધો છે અને એમાં દૂધ ઉમેર્યું છે હવે જો તમે બાળકો માટે હોય તો એ તો આવું કોઈ દિવસ નહીં પીવે તો તમારે શું કરવાનું છે આ પાવડર બનાવો ને એમાં બે ટેબલ સ્પૂન ચોકલેટ પાવડર ઉમેરીને પછી ભરવાનો અને જો તમને કોફીમાં આવી રીતે ભાવે તો કોફીમાં પણ પી શકો કારણ કે આ જે પાવડર બનશે ને એ ટેસ્ટલેસ છે એટલે તમે ગમે તેને પીવડાવશો તો આરામથી પીશે તો તમે આ પાવડર ચોક્કસથી બનાવજો કીપ હેલ્ધી સ્ટે હેલ્ધી થેન્ક યુ